हेलो जी, नमस्कार। स्वागत है तमारो एजुकेशन चैनल एग्जाम टुडे मा। मित्रों, गुजरात सरकार ने लगती जितनी पण एग्जाम छे एनी आपणे प्रिपरेशन करावी, एमां आजनो आपणो टॉपिक छे गुजरात ना स्थापना अने स्थापक, एटले के कई संस्थानी स्थापना कोणे करी हती। बराबर, तो एनी आ 40 एमसीक्यू प्रश्न टेस्ट छे विद्यार्थी मित्रों। टॉप मोस्ट जितना पण प्रश्न बनी सके आपणे आ वीडियो ने अंदर आवरी दीदा छे, तो वीडियो ने छेल्ले सुधी जोजो, खूब ज हेल्पफुल थशे तमने। क्लास 3 नी जे पण प्रिपरेशन करे छे एमना माटे तो वेरी इम्पोर्टेंट वीडियो छे मित्रों। तो फ्रेंड्स, डायरेक्ट टॉपिक पर आवी आपणे, गुजरात स्थापना ने स्थापक नी आ 40 एमसीक्यू प्रश्न नी टेस्ट छे। क्वेश्चन नंबर 1 छे आमा, अमदावाद एज्युकेशन सोसायटी नी स्थापना कोणे करी हती? तो मित्रों, पहली बात अमदावाद एज्युकेशन सोसायटी एटले के अमदावाद मां आवेली हशे, એનો રાઈટ આન્સર છે કસ્તુરભાઈ લાલભાઈ। બરાબર, કસ્તુરભાઈ લાલભાઈ જે છે એમણે સ્થાપના કરી હતી, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ કસ્તુરભાઈ લાલભાઈ। બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન છે, લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યા મંદિરની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો, એ પણ અમદાવાદમાં આવેલી છે। બરાબર, અને એની પણ સ્થાપના કરી હતી કસ્તુરભાઈ લાલભાઈએ જ કરેલી હતી, કસ્તુરભાઈ લાલભાઈએ। એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ। નેક્સ્ટ ક્વેશ્ચન છે, નૃત્ય ભારતીની સ્થાપના કોણે કરી હતી? નૃત્ય ભારતી એક સંસ્થા છે વિદ્યાર્થી મિત્રો, એની સ્થાપના કોણે કરી હતી? તો આપેલા ઓપ્શનમાંથી જે ઇલાક્ષી ઠાકોર જે છે, ઇલાક્ષી ઠાકોરે નૃત્ય ભારતીની સ્થાપના કરી હતી। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની સાથે સાથે તમારે પણ ટેસ્ટ આપવાની છે। દરેક પ્રશ્ન પછી 2 થી 3 સેકન્ડનો તમને ટાઈમ આપવામાં આવશે, જેથી કરીને તમે આન્સર વિશે વિચાર કરી શકો અને છેલ્લે કેટલા સાચા પડે એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે। તો નૃત્ય ભારતીની સ્થાપના કરી હતી ઇલાક્ષી ઠાકુરે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો શ્રુતિ સંગીત સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો રાઈટ આન્સર છે આમાં રાસ બિહારી દેસાઈ જે છે, રાસ બિહારી દેસાઈએ। બરાબર, નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા જે છે એ ગુજરાતનું ગૌરવ હતો મિત્રો, બંનેનું અવસાન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। નેક્સ્ટ ક્વેશ્ચન છે, એચએલ કોલેજની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો, એચએલ કોલેજ જે છે એ અમદાવાદમાં આવેલી છે અને એની સ્થાપના કરી હતી અમૃતલાલ હરગોવિંદ દાસ। બરાબર, અમૃતલાલ હરગોવિંદ દાસ સ્થાપના કરી હતી। એના પછીનો પ્રશ્ન છે, શેક્સપિયર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો, શેક્સપિયર સોસાયટીની સ્થાપના કરી હતી સંત પ્રસાદ ભટ્ટે। બરાબર મિત્રો, પૂરો વિડીયો જોજો, 40 એમસીક્યુ પ્રશ્ન ટેસ્ટ છે અને આમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવે જ છે દરેક એક્ઝામમાં, ખાસ કરીને પોલીસ બિન સચિવાલય તલાટીની જે પ્રિપરેશન કરશે એમના માટે। બીજી વાત મિત્રો, દરરોજ સાંજે 6 વાગે આપણે લાઈવ ટેસ્ટ લઈને આવીએ। બરાબર, દરેક વિષયના કુલ ટોટલ 40 પ્રશ્નો કાઢવામાં આવે છે અને એનાથી એક્ઝામ પેટર્ન પર ટેસ્ટ લેવામાં આવે છે, જેથી કરીને તમારે એક્ઝામમાં ખૂબ જ ફાયદો થાય। તો એ તમે લાઈવ ટેસ્ટ પણ સાંજે 6 વાગે આપણી આ યુટ્યુબ ચેનલ પર આપી શકો છો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો ભીલ સેવા મંડળીની સ્થાપના કોણે કરી હતી? મિત્રો, એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આગળ પણ વારંવાર રિપીટ થયો છે। ભીલ સેવા મંડળીની સ્થાપના જે કરી હતી એ કરી હતી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર। બરાબર, તેમનું નિકનામ છે મિત્રો ઠક્કર બાપા। બરાબર, ઠક્કર બાપાનું ફૂલમાં છે અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર, ભીલ સેવા મંડળીની દાહોદમાં સ્થાપના કરી હતી એમને। બરાબર, તો ભીલ સેવા મંડળીની સ્થાપના ઠક્કર બાપાએ કરી હતી। નેક્સ્ટ છે, દક્ષિણા મૂર્તિ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તેનો રાઈટ આન્સર છે નાનાભાઈ ભટ્ટ। બરાબર, નાનાભાઈ ભટ્ટે કરી હતી દક્ષિણા મૂર્તિ સંસ્થાની સ્થાપના, કઈ જગ્યાએ કરી? તો મિત્રો, એ કરી હતી આંબલામાં, ભાવનગર જિલ્લામાં આવેલું છે। નેક્સ્ટ છે, લોક ભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો, એ પણ કરી હતી નાનાભાઈ ભટ્ટે। બરાબર, અને એ આવેલું હતું સણોસરા, ભાવનગર જિલ્લામાં। એના પછીનો પ્રશ્ન છે, હડાણા લાઇબ્રેરી કોણે સ્થાપી હતી? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ, એક્ઝામની દ્રષ્ટિએ વેરી ઇમ્પોર્ટન્ટ। હડાણા લાઇબ્રેરી વાજસુરવાળા દરબારે સ્થાપી હતી, વાજસુરવાળા દરબારે। બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન છે, પુનિત સેવાશ્રમની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો, પુનિત મહારાજે કરીએ છે, પુનિત સેવાશ્રમની સ્થાપના કોણે કરી? તો પુનિત મહારાજે। એના પછી છે, સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો, એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઈલા ભટ્ટ જે છે ઈલા ભટ્ટે કરી હતી, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ જીપીએસસી પોલીસ બિન સચિવાલય માટે।
नेक्स्ट भुवनेश्वरी पीठ गोंडल ने स्थापना कोने करी थी? तो सोच राइट आंसर तो राइट आंसर जीवराज शास्त्री जीवराज शास्त्री करी थी भुवनेश्वरी पीठ गोंडल ने स्थापना। एना पछी किसान मजदूर लोक पक्ष ने स्थापना कोने करी? एग्जाम ने दृष्टि इम्पोर्टेंट है, स्टार करो इम्पोर्टेंट प्रश्न है। किसान मजदूर लोक पक्ष ने स्थापना करी थी चीमन भाई पटेल, बराबर चीमन भाई पटेल करी थी। मित्रों वीडियो जो गमतो हो तो लाइक अवश्य करजो, बराबर तमे जे लाइक करो छो एनाथी अमारो कॉन्फिडेंस वधे छे, अमे तमारा माटे नवा नवा वीडियो लाता रहीए जेथी करीने तमने हेल्पफुल थाय। बीजी वात, डेली मॉर्निंग मां थोड़ाक समय मां डेली करंट अफेयर्स ना पण वीडियो चालू थवाना छे, एटले के डेली तमने रोज नो रोज करंट अफेयर्स मळी सके, बराबर। तो वीडियो ने लाइक करता जजो, एमां कंजूसाई नहीं करता। नेक्स्ट अमूल डेरी नी स्थापना कोणे करी? तो मित्रों अमूल नो फुल फॉर्म थाय छे आनंद मिल्क यूनियन लिमिटेड, बराबर। अमूल सुमूल नो फुल फॉर्म छे सूरत मिल्क यूनियन लिमिटेड। अमूल जे छे आनंद मां आवेली छे, सुमूल सूरत मां आवेली छे। अमूल डेरी नी स्थापना कोणे करी हती? ए करी हती त्रिभुवन दास पटेले। एग्जाम ने दृष्टि इम्पोर्टेंट रहेशे आपण त्रिभुवन दास पटेल। नेक्स्ट नट मंडल अने नाट्य विद्या मंदिर नी स्थापना कोणे करी? तो मित्रों राइट आंसर छे आमां जयशंकर सुंदरी, जे जयशंकर सुंदरी करी हती। आ जयशंकर सुंदरी ने मित्रों भोजक तरीके पण ओळखवामां आवे छे, भोजक, बराबर, ए पण याद राखजो। नेक्स्ट गुजरात कला मंदिर ने स्थापना कोने करी हती? तो राइट आंसर छे आमा ये करी हती मोहम्मद अशरफ खान, मोहम्मद अशरफ खान ने गुजरात कला मंदिर जे छे गोंडल एनी स्थापना करी हती। एना पछी छे सेवक समाज ने स्थापना कोने करी हती? तो मित्रों सेवक समाज आनंद मां आवेलो छे, एटले ए पण त्रिभुवनदास पटेले, बराबर। अमूल नी अने सेवक समाज बंने नी स्थापना करी हती त्रिभुवनदास पटेल, याद राखजो। एना पछी जे वास्तुशिल्प नी स्थापना कोने करी हती? तो मित्रों राइट आंसर छे आमा ये करी हती बालकृष्ण दोषी, बराबर। बालकृष्ण दोषी जे छे एमणे करी हती वास्तुशिल्प नी स्थापना। नेक्स्ट गुजरात नी प्रथम इजनेरी कॉलेज कई जग्याए बनावामां आवी हती? खूब ज इम्पोर्टेंट प्रश्न छे आ, बराबर। कई जग्याए बनावामां आवी? तो वल्लभ विद्यानगर खाते बनावामां आवी हती। हवे कोणे बनावी मित्रों ए इम्पोर्टेंट छे, ए छे भाईलाल भाई पटेल, बराबर। भाईलाल भाई पटेले बनावी हती वल्लभ विद्यानगर मां। नेक्स्ट सस्तु साहित्यना स्थापक कोण हता? वेरी इम्पोर्टेंट एग्जाम नी दृष्टिए मित्रों सस्तु साहित्यना स्थापक कोण हता? तो ये हता भिक्षु अखंडानंद, बराबर। भिक्षु अखंडानंद हता सस्तु साहित्यना स्थापक। एना पछी छे सेठ सीएन कॉलेज ऑफ फाइन आर्ट्स नी स्थापना कोणे करी हती? तो मित्रों ये करी हती रसिकलाल परीख, बराबर। रसिकलाल परीखे करी सेठ सीएन कॉलेज ऑफ फाइन आर्ट्स नी स्थापना। एना पछी छे निहारिका क्लब नी स्थापना कोणे करी हती? तो मित्रों ये करी बच्चूभाई रावते, बराबर, बच्चूभाई रावत। एना पछी छे गुजरात कला संघ अमदावाद मां आवेलो छे एनी स्थापना कोणे करी हती? गुजरात कला मंदिर जे आपणे जोयुं हतुं गोंडल मां एनी एनी स्थापना करी हती मोहम्मद अशरफ खाने। અત્યારે જે ગુજરાત કલા સંઘ જે અમદાવાદમાં આવેલું છે મિત્રો એની સ્થાપના કરી હતી રવિશંકર રાવળ, બરાબર। રવિશંકર રાવળ ને રવિશંકર મહારાજ જે છે બે અલગ અલગ છે, રવિશંકર મહારાજ જે છે રવિશંકર વ્યાસ છે અને રવિશંકર રાવળ જે છે મિત્રો એ અલગ છે, બરાબર। રવિશંકર રાવળ ને કલાગુરુ કહેવામાં આવે। એના પછી જે ગંધર્વ નિકેતન ભરૂચ ની સ્થાપના કોણે કરી? તો રાઈટ આન્સર છે પંડિત ઓમકારનાથ ઠાકુરે કરી હતી, ઓમકારનાથ ઠાકુર। નેક્સ્ટ છે અષ્ટચાપ विद्यापीठ की स्थापना कोने करी हती? तो मित्रों ये करी हती विठ्ठलदास बापोदरा, बराबर। विठ्ठलदास बापोदरा ये करी हती। एना पछी कलायतन क्या आवलू? तो वलसाड मां एनी स्थापना एना स्थापक कोण छे? तो मित्रों राइट आंसर भीखूभाई भावसार, बराबर, भीखूभाई भावसार छे। नेक्स्ट सप्तक स्कूल ऑफ म्यूजिक अमदावाद की स्थापना कोने करी हती? તો મિત્રો નંદન મહેતાએ કરી છે, નંદન મહેતા। નેક્સ્ટ ક્વેશ્ચન છે ભરતનાટ્યપીઠ મંડળીની સ્થાપના કોણે કરી હતી? તેનો રાઈટ આન્સર છે જસવંત ઠાકર, બરાબર। જસવંત ઠાકરે સ્થાપના કરી છે ભરતનાટ્યપીઠ મંડળીની। નેક્સ્ટ અતુલ પ્રોડક્ટની સ્થાપના કોણે કરી હતી? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો, જવાહરલાલ નહેરુએ આનું ઉદઘાટન કર્યું હતું। અતુલ જે પ્રોડક્ટ છે એ આવેલા છે વલસાડ ની અંદર, બરાબર, અતુલ વલસાડ ની અંદર આવેલું છે અને એની સ્થાપના કરી હતી કોણે? કસ્તુરભાઈ લાલભાઈએ, બરાબર। કસ્તુરભાઈ લાલભાઈ જે છે એના ફાઉન્ડર કહેવાય છે,
કેવા છે જવાહરલાલ નહેરુએની ઉદઘાટન કર્યું હતું. નેક્સ્ટ છે ઇન્ડિયન નેશનલ થિયેટરની સ્થાપના કોણે કરી હતી? તેનો રાઈટ આન્સર છે દામુભાઈ ઝવેરી. બરાબર, દામુભાઈ ઝવેરી. નેક્સ્ટ છે સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? તમે તો રાઈટ આન્સર છે આમાં ડોક્ટર વિક્રમ સારાભાઈએ કરી, સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ. બરાબર, ડોક્ટર વિક્રમ સારાભાઈએ. એના પછી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? તમે તો એ પણ કરી હતી વિક્રમભાઈ સારાભાઈએ, વિક્રમ સારાભાઈએ. નેક્સ્ટ કેલિકો મ્યુઝિયમ અમદાવાદના સ્થાપક કોણ છે? તો એ છે મિત્રો અંબાલાલ સારાભાઈ, અંબાલાલ સારાભાઈ, એમનો સંગ્રહ છે આમાં. નેક્સ્ટ આર્યોદય સ્પિનિંગ મિલ અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? તમે તો રાઈટ આન્સર છે આમાં મંગલદાસ ગિરધરદાસ. બરાબર, મંગલદાસ ગિરધરદાસ રાઈટ આન્સર છે. એના પછી છે હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણની સ્થાપના કોણે કરી હતી? એ છે પુણ્ય વિજયજી મુનિ. બરાબર, પુણ્ય વિજયજી મુનિ. નેક્સ્ટ છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો એનો રાઈટ આન્સર છે ડોક્ટર વિક્રમ સારાભાઈ. બરાબર, વિક્રમ સારાભાઈએ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે એ પણ વિક્રમ સારાભાઈએ કરી હતી, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જે છે મિત્રો એ પણ વિક્રમ સારાભાઈએ કરી, અને સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ છે એનું પણ વિક્રમ સારાભાઈ. નેક્સ્ટ દર્પણ એકેડમી ફોર પરફોર્મિંગ આર્ટ્સ અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? એક્ઝામની દ્રષ્ટિ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એનો રાઈટ આન્સર છે મૃણાલિની સારાભાઈ. બરાબર, મૃણાલિની સારાભાઈ જે છે રાઈટ આન્સર છે. મિત્રો આજનો લાસ્ટ ક્વેશ્ચન છે એલેમ્બિક કેમિકલ વર્ક્સ ની સ્થાપના કોણે કરી હતી? તો એ કરી હતી ત્રિભુવનદાસ ગજ્જર. બરાબર, ત્રિભુવનદાસ ગજ્જરે કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો આ હતા ટોપ 39 પ્રશ્નો. બરાબર, સ્થાપના અને સ્થાપના સ્થાપકના આવી રીતના આપણે દરેક એક્ઝામનો સબ્જેક્ટ વાઇઝ પૂરો સિલેબસ એમસીક્યુ ટેસ્ટ દ્વારા પૂરો કરીએ છીએ. ડેલી સાંજે 6 વાગે લાઈવ ટેસ્ટ હોય છે, ટૂંક સમયમાં ડેલી મોર્નિંગમાં તમને ડેલી કરંટ અફેર્સના વિડીયો પણ મળી જશે. તો જો તમને વિડીયો ગમતો હોય તો મિત્રો લાઈક અવશ્ય કરજો. બરાબર, ઓછામાં ઓછા 10 મિત્રો સાથે શેર કરો જેથી કરીને બધાને ફાયદો જાય. જે વિદ્યાર્થી મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જે જૂના છે બેલ આઇકનને પ્રેસ કરી લો જેથી કરીને અમારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે. થેન્ક યુ મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.